મિત્રો નમસ્કાર, જડેશ ટીવી ની અંદર આપનું પુનઃ હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરવી છે આજના દિવસે 26/3/2021 ના દિવસે, શુક્રવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર. મિત્રો આપની આજ વિશે વાત કરીશું. મેષ રાશિની આજે કોઈ વિશિષ્ટ કાર્ય પૂર્ણ થશે. યુવાઓએ પ્રતિયોગી પરીક્ષામાં સફળતા મળી શકે એમ છે. કાયદાકીય મામલે થોડું મોડું થઈ શકે એમ છે. પરિણામ પોઝિટિવ પ્રાપ્ત થશે. થોડા સમયમાં લોકો સાથે સમય પસાર ચોક્કસ થશે. વાત કરીશું વૃષભ રાશિની. તમે તમારી લાઈફ સ્ટાઇલમાં થોડું પરિવર્તન લાવશો. કોઈ યાત્રાને લગતા પ્રોગ્રામ બનાવશો. આપ યાત્રામાં સુખદ અનુભૂતિ પ્રાપ્ત થશે. પુણ્ય જેવા કાર્યોમાં પણ આપ વચ્ચે ભાગ લઈ અને તમારા જીવનને બહુ પુણ્યશાળી બનાવજો. તમે તમારી પ્રગતિ ચોક્કસ કરશો. વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિની લાભકારી સમય છે. આર્થિક સ્થિતિ સારી જોવા મળશે. તમે તમારા જીવનશૈલીને વધારે ઉન્નત કરવાનો પ્રયત્ન કરો છો તો કોશિશ કરો. મહિલાઓ ઘરેલું કાર્ય ચોક્કસ રીતે સહજતાપૂર્વક કરશે તો સરળતાથી પૂર્ણ થવાના ચોક્કસ અહીંયા સક્ષમતા જોવા મળશે. વાત કરીશું કર્ક રાશિની. કોઈ ઈચ્છિત કાર્ય સમય પૂર્ણ થવાની પૂર્ણ થવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સારો ભાગ જોવા મળશે. મિત્રોની મદદથી મનમાં ચાલી રહેલી કોઈ બાબતનો અંત આવશે. આર્થિક સ્થિતિ પણ સારી જોવા મળશે. વાત કરીશું સિંહ રાશિની. સમય અનુકૂળ છે. તમારી યોજનાઓની ગતિવિધિઓ અંગે કોઈ અનુભવી વ્યક્તિ પાસે સલાહ લો. ચોક્કસ ઉત્તમ પરિણામ જોવા મળશે. ઘર કે વ્યવસાય બંને જગ્યાએ ખૂબ જ સમજી વિચારી નિર્ણય લો. વાત કરીશું આજના દિવસે કન્યા રાશિની. આજે સામાજિક તથા પારિવારિક ગતિવિધિઓમાં વ્યસ્ત રહેશો. બધા કાર્યોમાં મનની ઈચ્છા પ્રમાણે થશે. મુલાકાતો અને યાત્રાઓ સાર્થક સાબિત થશે. આજની મહેનત નજીકના ભવિષ્યમાં લાભદાયક પરિણામ પ્રાપ્ત કરાવશે. વાત કરીશું તુલા રાશિની. આ સમયે કોઈ રાજનેતા કે ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધ વધારે ખરાબ ના થાય તેનું ધ્યાન રાખો. મકાન વાહનને લગતી ખરીદીની અંદર ચોક્કસ રીતે પ્રબળ રહો. ભાઈ બહેનોના સંબંધ પણ વધારે મજબૂત થઈ શકે એમ છે. માંગલિક આયોજનની પણ યોજના થઈ શકે એમ છે. મિત્રો વાત કરીશું અહીંયા તુલા રાશિની. પોઝિટિવ લોકો સાથે હળવા મળવાથી માનસિક રૂપે ઉર્જાવાનો અનુભવ કરશો. કોઈ વિશેષ કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. મોજ મસ્તી ભર્યા સમય ચોક્કસ રીતે પ્રસાર થશે. મુશ્કેલ કાર્યો પણ તમને સામાન્ય લાગશે. વાત કરીશું અહીંયા વૃશ્ચિક રાશિની. સમય સફળતાપૂર્વક પૂર્ણ થશે. આકરી પરીક્ષા માનસિક અને શારીરિક રૂપથી તૈયાર રાખજો. મનને તૈયાર રાખજો. ચોક્કસ તમને તે આખરી પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થશે. કોઈ સપનું હકીકત બનાવવાથી મન પ્રસન્ન રહેશે. વિદ્યાર્થીઓ માટે સુખદ અને ઉન્નતિ ભર્યો આ સમય છે. વાત કરીશું અહીંયા ધનરાશિની. વ્યક્તિગત આર્થિક મામલો તમારો સારો જોવા મળે છે. પરિવારમાં લોકોની સલાહ લો. કોઈ નિર્ણય લેવામાં સરળતા રહેશે. પ્રિયજનો સાથે સંબંધો મધુર બનાવો. કોઈ લાંબા સમયગાળાની યોજના રોકાણ કરવાની ઈચ્છા પૂર્ણ કરાવશે. મિત્રો વાત કરીશું મકર રાશિની. સામાજિક ગતિવિધિઓ પર તમારું મન ચોક્કસ કેન્દ્રિત કરો. તમારી અંદર સાહસ અને આત્મવિશ્વાસને ચોક્કસ વધારો. ઘરના રિનોવેશન, સજાવટ વગેરે કાર્યોમાં પણ આપ ભાગ લઈ શકો એમ લઈ અને આગળ વધવાનો પ્રયત્ન કરો. વાત કરીશું અહીંયા કુંભ રાશિની. જીવનમાં દિવસની શરૂઆત કોઈ સુખદ અનુભવ સાથે થશે. વિવિધ ગતિવિધિઓમાં સમય સંપૂર્ણ પૂર્ણ થશે. કોઈ સંગઠિત વ્યવસ્થા કરવા માટે આકરી મહેનત કરવી પડશે. વાત કરીશું મીન રાશિની. તમારો સમય આજના દિવસે સારો જોવા મળે છે. મહત્ત્વપૂર્ણ કાગળિયાઓ, દસ્તાવેજો એ બાબતે બેદરકારી ના રાખશો. કોઈની વાત ઉપર જરૂરિયાત કરતો વિશ્વાસ વધારી ના રાખો. વ્યવસાયમાં થોડી આજના દિવસે લાભદાયક સ્થિતિ જોવા મળશે. જીવનમાં યાત્રા પણ થઈ શકે એમ છે. કોઈ સારો પ્રોગ્રામ પણ બની શકે એમ છે. મિત્રો મેષ રાશિથી મીન રાશિના જાતકો વિશે આજના દિવસે મેં જણાવ્યું. જડેશ ટીવી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો. આપની આજ વિશે અસ્તુ શ્રી. જય ગણેશ.